હાલમાં કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે રાજ્યભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે 21 દિવસ માટે કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. આવા સમયે બજારોમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખોલી શકવાની પરવાનગી મળે છે ત્યારે અમરેલી શાકમાર્કેટ પાસે દુકાનદારો ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સંદર્ભે અમરેલી શહેર ખાતે યોગેશ્વર કિરાણા સ્ટોર્સમાં વસંતભાઈ હરિભાઈ સતાસિયા 5 કિલો બાસમતી ચોખાની ખરીદી કરવા જતા બજાર કિંમત કરતા વધુ ભાવ લેવાતા તેમણે આ દુકાનના માલિક નીતિનભાઈ નટવરભાઈ ખખર વિરુદ્ધ ડીવાયએસપી રાણા સાહેબને ફરિયાદ કરી છે. રાણા સાહેબે આ બાબત તરફ પુરવઠા તંત્રનું ધ્યાન દોરતા કલેક્ટરની સૂચના મુજબ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાનો પાસ જપ્ત કરી અને હાલ તેમની દુકાન સીલ કરવામાં આવી છે. આ સાથે જ અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા તમામ દુકાનદારોને તાકીદ કરવામાં આવી હતી કે જો કોઈ વેચાણકર્તા વિરુદ્ધ ગ્રાહક દ્વારા વધુ કિંમતે માલ વેચાણની ફરિયાદ કરવામાં આવશે તો દુકાનદાર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે. સ્ટોરી બાય નિલેશ માળવી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી, ગુજરાત.